આગળ વધીએ. કાવ્ય એક જાદને જાદવા, આપને ખ્યાલ હશે આ ખૂબ જ પ્રચલિત નરસિંહ મહેતાનું પદ છે. રોજ સવારે મંદિરોમાં, એટલે કે ખાસ હવેલી અને વૈષ્ણવ ધર્મના લોકોને આ બોલવું ફરજિયાત રહ્યું અને આ ખૂબ જ સરસ રીતે વર્ણવાય છે. આ કાવ્યમાં નરસિંહ મહેતાએ શ્રી કૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાનો પરિચય કરાવે છે, તેમજ તેમાં કવિની કઈ તો કે કવિની નિર્મળ ભક્તિનો પરિચય થાય છે. શ્રી કૃષ્ણ બાળપણમાં ગોકુળમાં ગાયો ચરાવતા એટલે એને અહીં ગોવાળિયો કહ્યો છે. માતા જશોદા શ્રી કૃષ્ણને ગાયો ચરાવવા ધણ સાથે જવા માટે જગાડે છે, કારણ કે તે કોણ છે તો કે ગોવાળોના ટોળાનો વડો છે. એટલે માં કહે છે કે ચાલ, હવે તારી વગર અહીંયા તું જાગીશ નહીં અને જઈશ નહીં તો આ ટીમનો વડો કોણ થશે એમ. પ્રશ્નમાં શ્રી કૃષ્ણ ટોળાના વડા થવાની પણ યોગ્યતા દર્શાવી છે. ભૂમિનો ભાર તે કોણ લેશે, અહીંયા જે છે ને ભૂમિનો ભાર તે કોણ લેશે, એટલે કે આ પ્રશ્નમાં શ્રી કૃષ્ણની અવતાર કાર્યની યાદ અપાવી છે. હવે આપ એક ધોરણ આગળ વધ્યા એટલે આપે આ જાણવું જરૂરી રહ્યું. આમાં અહીં અવતાર કાર્યની યાદ અપાવી છે. બુડતા બાયડી કોણ સાસે, એટલે કે આ પ્રશ્નમાં શ્રી કૃષ્ણને સર્વના તારણહાર તરીકે વર્ણવ્યા છે, ઓળખાવ્યા છે. ઠીક છે, આગળ વધીએ. તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનુમાં કુણ જાશે. માં જે છે એ કૃષ્ણ, હે યાદવ, હે ગોવાળિયા, તું જાગ, તારા વગર ધેનમાં એટલે કે ગાયો ચરાવવા કોણ જાશે. આપણને સૌને ખબર છે ભગવાન મથુરાના રાજા તો પછી ત્યાં પહેલાં ગોકુળમાં શ્રી કૃષ્ણ ભગવાને એના ગોકુળમાં બાળપણ વિતાવ્યું છે. બચપન દરેક શ્રી કૃષ્ણનું બચપન ક્યાં છે તો કે માતા જશોદા પાસે. શ્રી કૃષ્ણને ચાર માતા પિતા, ઠીક છે, નંદબાવા અને જશોદા જે છે એ પલક માતા પિતા ગણાય છે. તો અહીં જશોદા માં જે છે એ શ્રી કૃષ્ણને કહે છે, દેવકી માં જે છે, દેવકી એની જે છે માં, એ જન્મ દેનારી માં છે, અને જશોદા માં જે છે એ એને પાલન કરેલા છે. એટલે એ કહે છે, હે શ્રી કૃષ્ણ, હે યાદવ, હે ગોવાળિયા, તું જાગ, તારી વગર ધેનું ચરાવવા એટલે કે ધેન એટલે ગાયો ચરાવવા કોણ જશે. ત્રણ સે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગુવાળિયો કોણ થશે. એટલે એ આ પંક્તિમાં કહે છે 360 ગોવાળિયા તે ભેગા કર્યા છે, એમાં તું જ બધાનો મુખ્ય વડો છે, તો તું નહીં જાય તો તારી વગર વડો કોણ થશે એમાં એમ. હે યાદવ, હે શ્રી કૃષ્ણ, તું જાગ. દહી તણા દહી થરા, ઘી તણા ઘેબરા, કઢી અલ દૂધ તે કોણ પીશે. એટલે અહીં દહીં તણા ઢેબરા એટલે કે પોચી પૂરી, ઘીના ઘેવર પકવાન છે એ કહે છે એ કોણ ખાશે, અને કઢિયલ એટલે કે ખૂબ ઉકાળેલું દૂધ જે છે એ તારી વગર કોણ પીશે. હરી તાર્યો હાથીઓ કાળીનાગ નાથીઓ, ભૂમિનો ભાર તે કુણ લેશે. એટલે કે એ કહેવા માગે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનની લીલા છે આપણે સૌ જાણીએ છીએ. હરિએ હાથીઓ એટલે કે 27મું નક્ષત્ર, એટલે 27 નક્ષત્રમાં જે 13મું નક્ષત્ર હતું એ કોને બચાવ્યું હતું તો કે કાળીનાગને મારીને શ્રી કૃષ્ણ ભગવાને બચાવેલું હતું.
કાળીનાગ નાચ્યો, કાળીનાગ નાચ્યો એટલે ભગવાને શ્રી કૃષ્ણએ કોને માર્યો હતો? આપણે સૌએ જોયેલું હશે અને ખબર પણ હશે, કાળીનાગ નામનો ગેડી દડો રમતા રમતા ભગવાનનો દડો અંદર જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ અંદર સમુદ્રમાં જઈને કાળીનાગ નાથ્યો એટલે કે કાળીનાગ નામના નાગને નાથે છે એટલે કે મારે છે. ભૂમિનો ભાર તે કોણ લેશે? એ એટલે આમ તારા સિવાય આ પાપીઓને હરાવશે કોણ? આ ભૂમિનો ભાર, હે ભગવાન, હે યાદવ, હે શ્રી કૃષ્ણ, તું ભૂલી જામાં તારું અવતાર કાર્ય શું છે? તો કે આ ભૂમિનો ભાર લેવાનો છે. આગળ, જમુનાને તીરે ગોધન ચરાવતા મધુરી શ્રી મુરલી કોણ વાશે? એટલે કે યમુના નદીના તીરે ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાથી આપણે સૌ પરિચિત છીએ એમ યમુના નદીના તીરે હે શ્રી કૃષ્ણ તમે શું કરતા હતા? તો કે આપે જે મુરલી વગાડી છે એટલે હે ઈશ્વર, તે યમુના નદીના તીરે ગોધન ચરાવતા એટલે કે ગાયોને ચરાવતા મધુર મધુરી શ્રી મુરલી કોણ વાશે? તે મધુરી મુરલી વગાડી છે, હે કૃષ્ણ તારી વગર એ કોણ કરશે? ભણે નરસૈયો તારા ગુણ ગાઈ રીજીએ બૂડતા બાયડી કુણ સાશે? એટલે કે નરસિંહ મહેતા કહે છે, હે પ્રભુ, તારા ગુણ ગાઈને અમે ખુશ થઈએ છીએ, સંતોષ પામીએ છીએ. આ સંસારરૂપી સાગરમાં ડૂબતાની બાયડી એટલે બાયંડી એટલે કે બાયડી એટલે કે હાથ, બાયડી અને બાયંડી એટલે હાથ, ઠીક છે, સમજો એકવાર. એમ આ હાથ તારા સિવાય કોણ ઝાલશે? કોણ શાશે એટલે કે હે ઈશ્વર, તારી સિવાય અમને કોણ મદદ કરશે, સહાય કરશે? આમ હે યાદવ, હે શ્રી કૃષ્ણ ગોવાળિયા, તું જાગ. આ કાવ્યમાં આટલું અહીં આમ સમજાવવામાં આવ્યું છે, શ્રી કૃષ્ણ માટે શ્રી નરસિંહ મહેતાએ કીધેલું છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપે ફેરબુકમાં આ શબ્દ સમજૂતી લખવાની છે. શબ્દ સમજૂતી પછી આપે દરેક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો, એ પણ ફેરબુકમાં લખવાનું છે. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, એ પણ લખવાનું છે. અને નીચેના પ્રશ્નોનો સવિસ્તૃત ઉત્તર લખો, એ પણ આપણે તમારે લોકોએ ફેરબુકમાં કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.